મહેસાણા જિલ્લાના કડી અને વિસનગર શહેરમાં ગઈકાલે સોમવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં સ્થાનિક નાગરિકો અચાનક પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા પહોંચ્યા હતા. ત્યારે સૂત્રો અનુસાર કોઈ ખોટી અફવાના કારણે ચાર દિવસ પેટ્રોલ નહીં મળે તેવી વિગતો કડીના લોકોને મળતા સ્થાનિક નાગરિકો બાઇક એક્ટિવા જેવા વાહનો લઈને કડીના પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રાત્રે શહેરમાં રોડ પર જ્યાં જુઓ ત્યાં લોકો પેટ્રોલ ભરાવવા પોતાના વાહનો સાથે નજરે પડ્યા હતા. જોકે આ અફવા ક્યાંથી અને કેવી રીતે ફેલાઈ એ અંગે વિગતો પ્રકાશમાં આવી ન હતી. આવો જ બનાવ વિસનગર શહેરના નાયરા પેટ્રોલ પંપ ખાતે પણ બનવા પામ્યો હતો, જ્યાં આવતીકાલથી પેટ્રોલ પંપ ઉપર સ્ટોક નહીં આવવાની અફવા ફેલાતા મહેસાણા રોડ ઉપર આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર લોકો પેટ્રોલ ભરાવવા માટે દોડી આવ્યા હતા. કડીમાં રાત્રે 9 કલાકે એકાએક શહેરના કિશોર પેટ્રોલ પંપ પર વાહનોની કતારો લાગી હતી, જ્યાં પેટ્રોલ ભરાવવા આવતા એક ગ્રાહક રાકેશ પટેલે જણાવ્યું હતું કે લોકોએ અફવા ફેલાવી કે પેટ્રોલ હવે મળવાનું નથી અને આવી અફવાને લઈને અમે પેટ્રોલ ભરાવવા આવ્યા છીએ. હાલમાં કેશવ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લાઈન લાગી છે. કેશવ પેટ્રોલ પંપના પટેલ વિષ્ણુભાઈએ આ અંગે જણાવ્યું હતું કે ગઈકાલે અગમ્ય કારણોસર અચાનક પેટ્રોલ પંપ પર ટ્રાફિક થઈ ગયો હતો. લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા આવી રહ્યા છે, જેનું કારણ અમને પણ ખ્યાલ નથી. લોકો કોઈ અફવા ફેલાઈ છે. લોકો કહી રહ્યા છે કે SR પેટ્રોલ પંપ બંધ છે, જોકે અમારા ધ્યાને આવી કોઈ વિગતો આવી નથી. પેટ્રોલ ડીઝલની સમસ્યા આવવાનું કારણ એક જ, કંપનીનો સપ્લાય અને છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ છે. પેટ્રોલ અને ડીઝલ બંનેમાં આ પ્રકારની સમસ્યા? બંનેમાં ઇસ્યુ જ છે, પણ હાલ અમારી પાસે ડીઝલ અવેલેબલ છે અને પેટ્રોલ ગઈકાલથી અમારે ક્લાસ મિલ થઈ ગયું છે. અત્યારથી 8-10 દિવસથી ઓછું પેટ્રોલ ડીઝલ આવે છે, તો આમ કેવી રીતે હેન્ડલ થાય? અમે ગ્રાહકોને દાખલા તરીકે 2000 લેવાનું હોય તો 1000 આપીએ છીએ, 1000 જગ્યાએ 500 આપીએ છીએ, અને ટુ વ્હીલમાં 200 માંગે તો 100 આપે છે, એ રીતે અમે હેન્ડલ કરીએ છીએ. તો આ બાબતે કંપની સાથે કોઈ વાતચીત થઈ? કંપની સાથે હાલ અમારા ફોન ઉપર વાતચીત ચાલતી હોય, SO સેલ્સ ઓફિસર જોડે બી વાત ચાલતી હોય છે, પણ સેલ્સ ઓફિસરનું કહેવું એમ છે કે ઉપરથી જે જવાબ મળે એમાં હું કંઈ કહી શકું નહીં. આજરોજ અમારા બોસ શ્રી સંજયભાઈ પટેલ ત્યાં કંપનીમાં રૂબરૂ ગયેલ છે. કયા કારણથી સ્ટોક આવતો નથી એવું જાણવા મળ્યું? ત્યાંથી તો એવું કહેવામાં આવે છે કે ભાઈ માલ હાલ ઉપરથી બંધ કરેલ છે.